વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, જ્યાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છાસમારી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે પોલીસ વિભાગ અને એસ્ટેટ શાખા દ્વારા દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધી દબાણ દૂર કરવાની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી, ત્યારે આ તકે દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓ ઉમટી પડ્યા અને આગામી સમયમાં વેપારીઓના ઘેરા પ્રત્યાઘાત થવાની શક્યતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જે આપણે બર્તન ચોક છે, બર્તન ચોકમાં ઘણા સમયથી ટ્રાફિકની ઘણી બધી સમસ્યા હતી. તો જે લોકો બહાર ઇલીગલ નિર્માણ કાર્ય કરેલ હતા, તો આ જેએમસી તરફથી આ ડ્રાઈવ રાખેલ છે અને અહીંયા કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બને એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલ છે અને અહીંયા ટ્રાફિકની ઘણી બધી સમસ્યા હોય અને ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી લોકોને ત્યાં બહાર ભાડા પર દુકાન બનાવીને રોડ પર સરકારી જગ્યા પર દુકાન બનાવી લીધી છે અને ઘણો બધો ભાડો પણ લોકો ઉઘરાવે છે. તો એટલા માટે આજ કાર્યવાહી થઈ રહી છે અને આ કાર્યવાહી 2-3 દિવસ લાંબી ચાલશે અને આજે ઘણા બધા લોકો એવું કહે છે કે મારા પાસે કોઈ ડોક્યુમેન્ટ છે, તમે લોકો બધાના ડોક્યુમેન્ટ મંગાવીને પણ કરાઈ રહ્યા છે. એટલા માટે આ વખતે બધી જે પણ ગેરકાયદેસર આગે આનો પરમાનન્ટ નિર્માણ કાર્ય છે એ પણ અમે લોકો તોડી રહ્યા છે. જેએમસી બધી કામગીરી જે છે આ કરી રહી છે, તો આ કામગીરીને કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના ઊભી થાય એટલા માટે અમે લોકો બધા અહીં આજે સાંજે 4:30 વાગે દરબારગઢથી લઈ અને બર્તન ચોકના વિસ્તારમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે તેમજ વહીવટી અધિકારીઓ સાથે કામગીરી ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 3 ટ્રેલર જેટલો માલ જે રોડ ઉપર પડેલો હતો અથવા તો પોતાની દુકાનોની બહારે રાખી અને જે રાહદારીઓને નડે એ રીતના રાખેલો હતો એ બધું પકડવામાં આવેલું છે અને એ બધી વસ્તુ અત્યારે જમા કરેલી છે. એ ઉપરાંત જે લોકોએ ઓટા ઉપર વધારાની જારીઓ ફિટ કરેલી હોય એ જારીઓ સહિતની કામગીરી હાલે ચાલુ છે અને આ કામગીરી જે અવિરત ચાલુ રહેશે ત્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એસપી સાહેબ છે એમની હાજરીમાં આ કામગીરી હાલે ચાલુ રાખેલી છે. અત્યારે જે ડ્રાઈવ કરેલી છે મેઇનલી પહેલાં જે ડ્રાઈવ કરી એમાં જે રોડ ઉપર બેસી અને ધંધા કરતા હતા, દુકાનોની આગળ બેસી દુકાનોમાં બારે ખેંચીને જે ધંધાઓ કરતા હતા એ તમામનો માલ સામાન જે છે એ જપ્ત કરવામાં આવેલો છે અને એ ઉપરાંત અત્યારે જે આ કામગીરી પૂર્ણ થયા પછી જે લોકોએ ઓટા ઉપર જારીઓ ફિટ કરેલી હોય એ કામગીરી અત્યારે કાઢવાની ચાલુ છે. હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે હાર્ટએટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી છે, જ્યાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે શહેરના નાગરિકોને આ તાલીમમાં જોડાવાની અપીલ કરી છે.